ma sœur. برای خوشنودی امام زمان علیه السلام با آوازه بلند صلوات. لبیک یا حسین، لبیک یا حسین، لبیک یا حسین، بر علی و اولاد علی با آوازه بلند صلوات. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين بارئ الخلائق أجمعين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى إطرته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. أما بعد، السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك. عليك مني سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار. ولا جعل الله الآخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. أزادار حسين، السلام عليكم ورحمة الله وبركاته. خداوند تعالی نے بارگاہ ماں پہ دعا کرے کہ یا اللہ جے تھوڑو ازاداری آپ پرتی تھئی شیکو چھے تمہیں قبول کرو، آنے جے اپنے پورسا جناب زہرا سلام اللہ علیہ نے دئی شیکا شی تمہیں قبول کرو، آنے اینا کارنے روز قیامت اینو نتیجو ہمیں انشاءاللہ خیر عطا کر جو. گئی کال نمارو سجنو جے خلاصو پہلا ہوں پیش کروش تماری سامنے جارے میں کی دو کہ امام الحسین علیہ السلام نا ساتھیو جہتا اے معصوم نو تا مارا تمارا جہم اللہ کا پاسے پرن ایک جاتو خوف ہتو، ایک جاتی اپنے کہ شک ہتو کہ آم یا یہاں ایوہ چھے ہوئے ایو لاغے چھے کہ یہاں تھی کوئی چھٹکارو نہ دی سو آپ رہے حق پر چھے آبدی وستو علاقہ نے مگز ماں بے شک ہتو آنے ایک بھی جانے علاقہ تشویق دیتا تھا، ایک بھی جانے انکریج کرتا تھا کہ جو آچے فرزند رسول کھالی جیوانوں برابر نہیں پر مروانوں پر ایک ریت ہوئی چھے آنے نتی سو بہتر کہ ہمیں امام علیہ السلام نا دفاع ماں امام علیہ السلام نا ڈیفنس ماں اپنی جان دے دے تو اے طاقت کیا تھی آئی بھی علاقہ پاس ہے
કહેવાનું મતલબ અલગ કે બે ત્રણ વસ્તુ સમજી ગયા હતા ઠીક તરફ. પહેલી વસ્તુ જે આપણે એના પર વાત કર્યા હતા કે સમજી ગયા હતા કે આ દુનિયા એક ટેમ્પરરી જગ્યા છે, અહીંયા આપણે આવ્યા છે થોડા દિવસ માટે ને એક ખાસ કામ કરવા માટે આવ્યા છે, ને અહીંયાથી આપણે એક દિવસ જવાનું છે. આખિરત જે છે એ અમારી અબદિયત છે, ત્યાં અમારી હંમેશગીની જિંદગી, ત્યાં વાત જોઈએ છે. અને આ દુનિયાનું જો કોઈ અહેમિયત હોય, કોઈ કિંમત હોય તો એટલું જ છે બસ, કે દુનિયાના કારણે આપણે અમારી આખિરત બનાવે છે. જેવી રીતના આ દુનિયામાં અમે રહી છે અને દુનિયાનો જે બધા નિયામતનો ઉપયોગ કરે છે અને જેવી રીતના આપણે એ અમારી લાઈફની જિંદગી પસાર કરે છે, એના પ્રમાણે આખિરતમાં અમારી જે અબદિયતની જિંદગી છે એના પ્રમાણે એનો નતીજો આપણે જોશું. તો એ પહેલી વસ્તુ છે. બીજું કે જ્યારે અમે સમજાઈ જાય કે આ જગા આઝમાઈશની જગા છે, ટેસ્ટની જગા છે, એક્ઝામની જગા છે, બલાની જગા છે, ત્યારે જ્યારે દુનિયાને અમે સામનો કરવું પડે છે દુશ્વારીઓથી, મુશ્કેલીઓ આવે છે અમારી જિંદગીમાં, નુકસાન જોઈએ છે આપણે, હે, તો એમાં અમે સમજી જાય કે એનું પર્સ્પેક્ટિવ શું હોવું જોઈએ. એટલા માટે ખુદાવંદ તઆલા કુરાનમાં કહે છે સૂરત અનકબૂતમાં, ઔઝુ બિલ્લાહિ મિન શૈતાનિર રજીમ, અને આ વસ્તુ ત્રણ ચાર જુદી રીતે ખુદાવંદ તઆલા કુરાનમાં રજૂ કરે છે. આ જ બસ થોડા થોડા શબ્દો બદલાવીને પણ આઈડિયા એ જ છે. શું કહે છે અહીંયા? વમા હાધિહિલ હયાતિદ દુનિયા ઇલ્લા લહવુન વલઈબ. આ દુનિયાની જે જિંદગી છે એ રમત છે, ખેલ છે, તફરીહ છે. વ ઇન્નદાર અલ આખિરત લહિયલ હૈવાન. જિંદગી, સાચી જિંદગી તો આખિરતમાં છે. લૌકાનું યા અલબુન, કાશ કે તમે આ વસ્તુ સમજી જાઓ. હવે તમે કદાચ કહેશો કે ભાઈ કોઈ ફેર એવા સંજોગો આવી જાય છે કે આપણે કેવી રીતના કહી શકીએ કે આ બધી મુશ્કેલીઓ રમત છે? રમત નથી, બહુ સિરિયસ છે. એવા અમે ચીજો દુનિયામાં સામનો કરવું પડે છે કે તમે કહો છો બસ રમત છે. કેવી રીતે રમત છે? મારી જિંદગીમાં આ બધી જે કરવાશ જે છે એ રમત કેવી રીતના હોઈ શકે? અલ્લાહ સુબહાન તઆલા કહે છે કે રમત એટલે શું, ગેમ એટલે શું? એ બાદ તમે જોશો ફૂટબોલનો ગેમ હોય, એક દિવસ તમે જીતા ચાલો ખેર, બીજા દિવસે હાર્યા, એવું કાંઈ નથી કે તમે વર્ષો સુધી એની વ્યાધિ કરશો. એટલા માટે ખુદા બધા તાલા કહે છે કે તમે વ્યાધિ નહીં કરો. તમારી જિંદગીમાં એવા દિવસોએ દેખાડીશ કે તમે હસશો ખુશીમાં, અન્નહુ હુઆ અધહક, અને પછી એવા દિવસોએ આવશે જ્યાં તમે રોશો, રડશો, વો અબકા. પણ જ્યારે ખુશીના દિવસો આવે તો એટલી બધી ખુશી નહીં કે ખુદા મંદ તાલા જ ભૂલી જાઓ તમે, અને જે ગમના દિવસો આવે તો એટલા માયુસ અને મુંજારો એટલું બધું ના આવી જાય કે તમે લોકો બીમાર પડી જાઓ. કારણ કે આ એક ગેમ છે, અહીંયાથી તમે જવાનું છે. અહીંયા ખુશીના દિવસોએ આવશે ને ગમના દિવસોએ આવશે. અસલમાં આ મુંજારાની જે બીમારી ઘણી વખતે ભાઈઓ કહે છે મુંજાઈ ગયા છે, મુંજારો છે, એ વસ્તુ જે છે મોમિને ના થવું જોઈએ. હદીસમાં છે કે જ્યારે મોમિનને એવા બધા વિચારો આવે તો એની દવા એના ઈમાનથી કરે, એના ઈમાન તરફ રજૂ કરે કે જો આ વસ્તુ જે છે ખુદાવંદ તઆલા તરફથી આવી છે મારા લાઈફમાં, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે મારા હાથે જે તમારા તરફ આવે છે એમાં ખૈર છે. કેટલી બધી વસ્તુ આયતોમાં ખુદાવંદ તઆલા કહે છે બિયદિહિલ ખૈર, સમજે? એનો મસલિહત કદાચ અમે સમજ ના પાવે, અમે સમજ ના આવે કે આ વસ્તુમાં ખૈર શું છે, પણ ખૈર છે. ઈમાન તરફ રજૂ કરો તો મુંજારો નહીં આવે. આ હશું જરાક એનું ખુલાસો ગઈકાલનું. હું કહીશું તમે સલવાત પડો મોહમ્મદ વ આલી મોહમ્મદ. અને પછી અમારું સબ્જેક્ટ આગળ વધારતા અમે કીધા કે ઇમામ અલ હુસૈન અલી સલામનું જે કયામ હતું એનું એક મકસદ એ હતું કે માણસોને જગાડે, માણસોની જમીર જે સૂઈ ગઈ હતી નીંદમાં હતી અલગને એક ફેરે હટાડીને જગાડે. કારણ કે માણસો એવા થઈ ગયા હતા ત્યારે મુસલમાન ઉમ્મત કે અલગને મગજમાં એ વાત દુઃખ નહોતી પહોંચાડતી કે આહલુલ બૈત અલૈહિમ સલામનો હક ગસબ થયું છે, પૈગંબરની ફેમિલીનું જે હક હતું એ માણસોને છીની લાવ્યું છે, છીની લીધા છે. બસ અલગનું લાઈફ ઓરાઈડ હતું, પેટ ભરેલું હતું, તો અલગને કોઈ જાતનું ચિંતા નહોતી. તો ઇમામ અલી સલામ જગાડો હતું કારણ કે ઉમ્મતમાં એક જાતની ગફલત ફેલાઈ ગઈ હતી.
એક જાતની નીંદ હતી. હદીસમાં તમે જોશો, અખલાકમાં કહે છે કે ગફલત એક જાતની નીંદ છે, એક જાતની નિંદર છે. અને નિંદર એ બે જાતની હોય છે. એક નિંદર એ છે જ્યારે અમે રાતના આંખ બંધ કરીને સૂઈ જાય છે, જ્યારે અમારું બદન જે છે રેસ્ટ કરે છે, અમે સૂઈ જાય છે. પણ એક જે ખતરનાક નીંદ છે, જ્યારે અમારી દિલની આંખો બંધ થઈ જાય છે. ભાઈઓ, જ્યારે દિલની આંખો બંધ થઈ જાય તો એક બહુ ખતરનાક જગ્યાએ તમે પહોંચી ગયા છો. કારણ કે ઓલી નીંદમાંથી તો સવારને ઇન્શાલ્લાહ ઉઠી જશો, આ નીંદ કોઈ ફેરે બીજી જે છે એ વર્ષો સુધી તમે એ ગફલતમાં નીંદરમાં રહી જશો. અને ખાસ કરીને શૈતાનનું આ એક શાસ્ત્ર છે, એક હથિયાર છે, એનું ફેવરેટ આપણે કહીને વેપન છે આ, કે મોમિનીને એ આ રીતના સુરાવી લે છે. વર્ષો નીકળી જાય, માણસને ખબર નથી કે હું બસ એ જ જગ્યાએ છો, એક પગલો આગળ ખુદા તરફ હું વધ્યો નથી, ને વર્ષો નીકળી જાય છે. અને આમાં એ બહુ કામયાબ રહે છે. એટલે આ નિંદરમાંથી ઉઠારવા માટે ઇમામ અલી સલામનું કિયામ હતું. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, જ્યારે આ શૈતાનનું જે આ ચાલ છે, જે એ દુનિયાને એક રીતે અમારી સામે પેશ કરે છે, જેમાં અમે એક રાત કન્ફ્યુઝ થઈ જાય છે, અમે થાય છે કે બસ અમારી પૂરી તલાશ, પૂરી કોશિશ સવારથી રાત દુનિયામાંથી હોય છે, ત્યારે અલ્લાહ સુબહાન તઆલા કુરાનમાં યાદ દેરાવે છે, સૂરા આલામાં છે મશહૂર આયતો તમે જાણશો, આઉઝ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બલ તુઅસિરૂનલ હયાતિદ દુનિયા. તકલીફ એ છે કે દુનિયાની જિંદગી તમે એક રીતે મુતાસિર કરી નાખી છે, તમારી પૂરી મહેનત ને એનર્જી એની પછવાડે છે. વલ આખિરતુ ખૈરુન વ અબકા, જ્યારે આખિરતની જે જિંદગી છે એ એક તો બહેતર છે આના કરતા, ખૈરન વ અબકા, હંમેશા માટે છે. આ તો એક જિંદગી જે છે 20-50-60 વર્ષ માટે છે. એટલા માટે અમીરુલ મોમિનીન સલવાતુલ્લાહી વસલામુ અલેહી અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ. નો એક મશહૂર કલામ છે કે અન્નાસુ નિયામુન, માણસો સુતા છે, ઇઝા માતુ ઇન્તબહુ, જ્યારે મરી જાય છે ત્યારે જાગી જાય છે. વિચાર કરવા જેવી વાત છે કે માણસો લગભગ સુતા છે, બધાએ જાગશે ક્યારે, જ્યારે હવે કાંઈ થાય નહીં ઓલાકાથી, કારણ કે આ દુનિયામાંથી એક ફેર અમે પસાર થઈ જાય તો એક્શનનું ટાઈમ ખલાસ, પછી અમે બહુ ઓછું કરી શકીએ. જે થોડા અમારા બસ્તેગાન, અમારા રિશ્તેદાર, જે થોડું અમે યાદ કરે બસ એ જ બાકી છે, બીજું કાંઈ અમે ડાયરેક્ટલી કાંઈ ના કરી શકીએ છે ને. તો હવે જોઉં છે આ 2-3 મજલિસોમાં ઇન્શાલ્લાહ જે અમારો ટોપિક એ છે કે આ નિંદર, આ નીંદ, આ ગફલતની નીંદથી અમે કેવી રીતના બેદાર થાય, અને ખાલી બેદાર ને પણ પછી પૂરી જિંદગીમાં બેદાર રહે. ઉલમાએ અખલાકે અમે શીખાયેલું છે, અહલુલ બૈત અલહીબુ સલામે અમે રસ્તો શીખાયેલું છે, સલવાત બરોબર મુહમ્મદ વાલે મુહમ્મદ. જે સૌથી મોટી રૂકાવટ જેના કારણે આપણે આ નિંદરથી ઉઠતા નથી જલ્દી, આ ગફલતની નીંદમાંથી અમે નીકળી નથી શકતા, એનું સૌથી મોટું રૂકાવટ હાદીસ પ્રમાણે એ છે કે ગુનાહ. જ્યારે માણસને અલ્લાહ તરફ પરવાઝ કરવું હોય, અલ્લાહ તરફ પગલો આગળ લેવું હોય, પણ એના ગુનાહ જે છે એક ભારી વજન છે જે એના પગને ઘેરી લીધા છે, એ ચાલી નથી શકતો એના કારણે. એના કારણે એ એક જગ્યાએ વર્ષો સુધી રહેશે, જ્યાર સુધી એ વજનને હટાડી ના નાખે, જ્યાર સુધી એ આ ગુનાહોને કાઢી ના નાખે. અને બે ચીજો છે ભાઈ, એક છે ગુનાહ ને બીજી ચીજ છે ઇન્શાલ્લાહ કાલે આપણો ટોપિક છે એ ગુનાહની આદત. બે જુદી વસ્તુ છે. એક વસ્તુ એ છે કે એક માણસ ખુદાનો સામનો કરે છે, ગુનાહ કરે છે, જે વસ્તુ એને ના કરવું જોઈએ એનાથી થઈ જાય છે, કદાચ એમાં કોઈ કમજોરી હોય કે બીજા કારણે એ ગુનાહ કરે છે, અને એ ગુનાહ કરતો જાય છે જુદા જુદા ગુનાહો. પણ એક બીજું સ્ટેપ છે, એક બીજો એનો મરહલો એ છે કે જ્યારે હવે એ ભાઈમાં ગુનાહની આદત એક પેદા થઈ ગઈ છે, એક બે એવા ગુનાહો છે જે ચાલુ એમાં એ મુબતલા છે, ચાલુ કરે છે, કારણ કે એની એક જાતની ટેવ પડી ગઈ છે, તો એ બીજું પ્રોબ્લેમ છે. એનું આપણે એનું પણ ઈલાજ આઈમા અલહીમુ સલામે દેખાયું છે, તો ઇન્શાલ્લાહ એ કાલે. પણ
સવાલ યુ બુથાય છે અને તમે પણ આના પર વિચાર તો કરી રહ્યા છો મને યાદ છે થોડા વર્ષ પહેલા દોસ્તારો સાથે બેઠા હતા અને વાત થઈ ચર્ચા થઈ કે ચાલો અમે કેટલા મજલિસો સાંભળ્યા તો અમે લગભગ નક્કી કરી રહ્યા કે જે માણસ 40 વર્ષનો થાય અને નાનપણથી મજલિસોમાં આવતો હોય ને આપણે તમે ખબર છે કુશાલી વિલાદત વફાત મુહર્રમ માય મુબારક રમઝાન અશરે જનબિયા અને પછી ઇન્ટરનેટ હા જો એને શોખ હોય મજલિસ સાંભળવાનો તો હદે અકાલ 2000 મજલિસ સાંભળ્યો હશે 2000 ઈ 2000 મજલિસમાં એને બધું લગભગ જેટલું આપણે મિરાસ મૂકવામાં આવ્યું છે સાંભળી લીધું હશે એક ફેરે એવું કાંઈ નવું નહીં સાંભળ્યું હોય એટલે અંતમાં એને પ્રોબ્લેમ્સ બધા ખબર પડી ગયા છે આ બધા મારામાં આ પ્રોબ્લેમ્સ છે મુશ્કેલાત આ છે ને સાથે સાથે એના જવાબો પણ એને ખબર પડી ગયા છે કે એના આ પ્રોબ્લેમનો જવાબ આ છે એટલે એક મોમિનને પ્રોબ્લેમ પણ ખબર છે જવાબ પણ ખબર છે પ્રોબ્લેમ શું છે આપણી મુશ્કેલાત શું છે કે અહીંયાથી ઓમાં કઈ રીતના જાય મેઇન તકલીફ માણસોનું એ છે કે જાણે છે કે અમારો પ્રોબ્લેમ શું છે સાથે સાથે જાણે છે કે એનો જવાબ શું છે પણ આ એક બાજુથી બીજી બાજુ પસાર કરવાનું એમાં કેમ એને તાકાત નથી કેમ નથી કરી શકતો ને એનું મૂળ કારણ ગુનાહ છે ગુનાહનું જે વજન છે એને એક જ બાજુ રોકી નાખશે હાલાંકી એને જવાબ અને મકસદ ખબર છે કે મને ક્યાં સુધી જવાનું છે ને મને શું કરવાની જરૂર છે તો આ ગુનાહ જે છે એનો કોઈ સામનો કરવો પડશે અને કેવી રીતના આપણે એ કાઢે ગુનાહ જે છે એ આપણા દિલને અંધારું કરી નાખે છે એક નજાસત છે જે રૂહને દિલમાં આવે છે હવે નજાસતના પણ બે જાત છે એક છે કે આપણે બદન નજીસ થઈ જાય આપણે બદન નજીસ થઈ જાય તો એને જ્યારે અમે સાફ કરવા જાય તો એના માટે એક જુદું શબ્દ છે હદીસ આપણે ઇસ્લામમાં એને કહેવાય છે તહારત અને તહારતનું રીત પાણી છે બદનને અમે તાહિર કરે પાણીથી પણ દિલ અને રૂહને જ્યારે આપણે કોશિશ કરે પાક કરવા માટે તો અમે બીજું શબ્દ વાપરીએ છીએ તઝકિયા તહારત નહીં તઝકિયા અને તઝકિયા પાણીથી નથી થતું તઝકિયા તૌબાથી થાય છે તૌબા એટલે આ બે જાતના નજાસત છે એક જે છે એની એનું 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 રીત પાણીથી છે ને બીજાનું હવે હું તમે એક પેરેન્થેસિસમાં આવું અહીંયા શીખ્યું છું ફ્રાન્સમાં પેરેન્થેસિસમાં હું તમે સાઈડમાં એક વસ્તુ કહું જેના બારામાં મેં વિચાર કર્યો છે તમે પણ વિચાર કરો આપણું જે રૂહ છે નફ્સ છે એના બારામાં અમે બહુ જાણતા નથી અને બાકી ખુદાવંદ તાલા પણ કહે છે કુરાનમાં સુરત અલી બની ઇસરાઈલમાં ઇસરામાં અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાન રજીમ વયસઅલુનકા અની રૂહ એ પૈગંબર અલ્લાહ તઆલા રૂહના બારામાં પૂછા કરે છે કુલ અર-રૂહ મિન અમરી રબ્બિક કુલ અર-રૂહ મિન અમરી રબ્બી રૂહ જે છે એક વસ્તુ છે જે ખુદાની ખલકત છે એના અમરમાંથી અને વમા ઉતીતુમ મિનલ ઇલ્મ ઇલ્લા કલીલા એના બારામાં તમે ઇલ્મ વધારે દેવામાં નથી આવ્યું થોડુંક જ ઇલ્મ દેવામાં આવ્યું છે કારણ કે તમે સમજી નહીં શકો એમ નહીં કે ખુદાવંદ તાલન નથી પણ તમે આ દુનિયામાં એ સમજી નહીં શકો ઓકે હવે આ રૂહ કેવી રીતના ઓપરેટ કરે છે એના શું કાયદા કાનૂન છે એને સમજવા માટે મારી થિયરી છે કે આપણે બદનને જોઈએ બદન તો અમે ઠીક તરહ જાણે છે મેડિસિન જૂના જમાનાથી ચાલતું આવ્યું છે ને એટલે આટલી તરક્કી કરી લીધા છે અમે મેડિસિનમાં બદન કેવી રીતના કામ કરે છે એના બીમારીઓ શું છે એના દવાઓ શું છે એના પર ચાલવું આપણું રિસર્ચ ચાલે છે હવે તમે કોઈ દિવસે વિચાર કર્યો છે આ વાત પર અને આ તમે પૂછા કરું છે કે એના પર તમે વિચાર કરો કે અમે જ્યારે બદનને સાફ નથી કરતા નાતા નથી તો 2-3 દિવસ પછી બદબુ આવે છે અમારા બદનમાંથી છે કે નહીં પસીના અને ગંદગીના કારણે અમારે બદનમાંથી બદબુ આવે છે તમે કોઈ દિવસ વિચાર કર્યો છો કે કેમ આ ખુદાને આ વસ્તુમાં શું મસલી થશે શું કામ અને પછી જે માણસ દિવસો સુધી મહિનાઓ સુધી વર્ષો સુધી ના નાહે તો બીજાઓને એની બાજુમાં જવાને નફરત થાય કે આ કેવી રીતના જાય આટલો ગંદાય છે આ માણસ ગંદાય છે અને સાથે સાથે બીમારે થઈ જશે
બીમારીઓ અનેક જાતની એને આવી જશે. બસ એવી રીતના જ રૂહ પણ છે, પણ અમે એનું અહેસાસ નથી. બસ જ્યારે માણસ ગુનાહ પર ગુનાહ કરતો જાય છે તો એક જાતની બદબુ એના રૂહમાં આવે છે, એક જાતની ગંદગી પેદા થાય છે, જેના કારણે મલાઈકા નથી જાણતા કે એની બાજુમાં આવે, કારણ કે એમાં એક કેટલી ખરાબ વાસ આવે છે. પણ અમે અહેસાસ નથી આનો. ને જેવી રીતના કોઈ પણ રાશનલ માણસ, કોઈ પણ અકલવાળો માણસ એ દરરોજ કાં તો દર બે દિવસે નાસે કે તો પોતાનું બદન ને તાહીરને સાફ કરે, એવી રીતના જ આપણે કહેવામાં આવ્યું છે કે હરરોજ તમે લોકો તૌબા કરો, ઇસ્તિગફાર કરો, તાકે જે ગંદગી તમારા રૂહ પર આવી ગઈ છે એ પણ તમે સાફ કરો, તાકે તમારા રૂહમાંથી એક બદબૂ ના આવે. એટલા માટે તમે જોશો કે જબ જ્યારે મૌલાને પૂછવામાં આવ્યું હતું અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ સલામને, એટલે આનો ઇનડાયરેક્ટલી ઇશારો છે આપણો મતલબનું, એને કોઈ પૂછા કર્યું કે બોલા સજદનો ફલસફો શું છે, સુય આલિયન અને સજદ. અને કોઈને પૂછા કર્યું કે બધી વસ્તુ નમાઝમાં એક જ છે, કયામ એક જ છે, રૂકુ એક જ છે, તકબીરતુલ ઇહરામ એક જ છે, સજદા કેમ બે છે? એના જવાબમાં મૌલાએ કીધું કે સજદાનો ફલસફો એ છે કે જ્યારે તમે તમારું સર સજદા તરફ લે આવો પહેલો સજદોમાં, તો તમારા દિલમાં એ વિચાર હોય કે હું સજદો કરું છું જમીનમાંથી જ્યાંથી હું પેદા થયો છું, આ તુરાબમાંથી હું નીકળ્યો છું, અને જ્યારે તું સજદામાંથી તારું માથું ઉપર લે આવ તો સમજ કે તું પેદા થયો છો આ દુનિયામાં, આ તારી પેદાઈશ છે, તારો વિલાદતનો દિવસ છે. અને પછી જ્યારે તું બીજે સજદામાં જ્યારે માથું રાખ ત્યારે પોતાને કહે કે એક દિવસ મને આ જ મિટ્ટીમાં દફનાવવામાં આવશે. અને એ ફલસફો છે. ને જ્યારે એ એમાંથી તારું માથું તું ઉપર લે આવ તો પોતાને કહે ને એક દિવસ મને ફરી પાછું આખિરતમાં જિંદગી દેવામાં આવશે. આ મોલાની હદીસ છે. હવે હું તમે એક સવાલ પૂછા કરું છું, એના પર તમે તદબ્બુર કરો તો સમજી ગયા. ઓલું પહેલું સજદો જે છે જ્યારે ઉઠાવશો માથું ત્યારે એ તમારો વિલાદતનો દિવસ, અને પછી ઓલો બીજો સજદોમાં તમે જાશો ત્યારે તમારો મોતનો દિવસ. તો જિંદગી ક્યારે? આ દુનિયા ક્યાં છે? બસ તો આ દુનિયા ઓલા બે સજદાની વચમાં છે. કેટલા સેકન્ડનું છે? 5 સેકન્ડ, 6 સેકન્ડ, 10 સેકન્ડ? ને એ દુનિયામાં જે અરસો જે છે નાનકડું, એનામાં અમે શું કહેવામાં આવ્યું છે? મુસ્તહબ શું છે પરવાનું? અસ્તગફિરુલ્લાહ રબ્બી વા અતુબુ ઇલૈહ. એમાં એક દર્સ છે કે આ દુનિયામાં તમે ચાલુ ઇસ્તિગફાર કરો, તૌબા માંગો, ખુદાવંદ તઆલાની પનાહ માંગો કે યા અલ્લાહ મારાથી ગુનાહ થાય છે ચાલુ. અને ગુનાહના પણ લેવલ્સ છે. તૌબતુલ અવામ મિનલ માસિયા હદીસમાં છે કે નોર્મલ માણસો જે છે ઓલાકાની તૌબા ગુનાહના કારણે છે. વો તૌબલ ખવા તૌબતુલ ખવાસ એટલે મોમિનીન તૌબા મિનલ ગફલા. મોમિનીન જ્યારે તૌબા કરે છે એ ઓલાકા ગુનાહ માટે તૌબા નથી કરતા, કે અલા ગુનાહગાર નથી, ગુનાહ નથી કરતા અલાકા. પણ અલાકા પણ તૌબા કરે છે ગફલાના કારણે, કે હું ગુનાહ સામેથી નથી કરતો પણ મારા ઉપર એટલા બધા બીજા જિમ્મેદારી છે, શું હું એ બધી જિમ્મેદારીનો હું ચૂકાવું છું? જે માણસોનો હક છે મારા પર હું અલગ અદા કરું છું. એટલે જુદા જુદા માણસો જે લેવલ પર હોય પણ બધાને, અને હદીસ ચાલે છે પક્કા તૌબતુલ ખવાસ ને તૌબતુલ અંબિયા. એ આપણો ટોપિક નથી આજે. ખેર, કહેવાનો મતલબ કે આ તૌબા જે છે એ આપણું ચાલુ રહેવું જોઈએ. તમે એમ સમજો કે જે દિલમાં જે ગંદગી ભેગી થાય છે દરરોજની, અમે એ તૌબાથી સાફ કરે. અને હું તમે કહું, ઘણી વખતે અમે આયતો કુરાનની પડેલી છે એના પર આપણે ગૌર કરે તો જોશું કે જે આયત, ફોર એક્ઝામ્પલ સુરત બકરામાં એક આયત છે 222ની આયત, એમાં ખુદાવંદ તઆલા હૈઝના મસાઇલ અને ગુસલના બારામાં બોલે છે. ગુસલ શું છે? જે નાય છે આપણે એ બદનને સાફ કરે છે. પણ અલ્લાહ સુબહાન તઆલા જ્યારે બધા જે કાનૂન એક ફેરે સમજાવી લે છે, છેલ્લે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુથી એન્ડ કરે છે આયતને. આયતનું એખતમામ, આયતનું ખતમ અલ્લાહ સુબહાન તઆલા કહે છે ઇન્નલ્લાહ યુહિબ્બુત તવાબીન વ યુહિબ્બુલ મુતતહિરીન. તમે કોઈ દિવસ વિચાર કર્યો છો કે આ ગુસલનું શું લાગે વર્ગે તૌબા સાથે? કેમ ના કીધું કે ખુદાવંદ તઆલા જે પોતાને તાહિર કરે છે એને બહુ ચાહે છે? કેમ કે પહેલા તરજીહ દીધા
આ વસ્તુને કે ખુદાવંદ તઆલા બહુ ચાહે છે ઓલાકાને જે તૌબા કરતા હોય છે અને પછી જે પોતાને તાહિર રાખે છે કેમ આ એક ઈશારો છે કે બે જાતની તહારત તમે જરૂર છે ચાલુ એક તમારું બદન જે સામની વાત છે અક્કલની વાત છે બધા જાણે છે કે બદન જે છે સાફ હોવું જોઈએ પણ એના કરતાં વધારે મહત્વ વસ્તુ એ છે કે તમારો રૂહને તમે સાફ રાખો તમારા રૂહને તમે તઝકિયા કરો અને એનો એક જ રસ્તો છે તૌબાથી ખુદાવંદ તઆલા કુરાનમાં ફરમાવે છે કે આ મારો તૌબાનો દરવાજો જે છે એ ચાલુ ખુલ્લું છે કોઈ એવો સમય નથી કે તમે કહેશો કે અલ્લાહ સુબહાન તઆલા મારા જેવાને માફ નહીં કરે આ એક ગુનાહ છે કે કોઈ માણસ વિચાર કરે કે મારા જેટલા ગુનાહ છે એ તો ખુદાવંદ તઆલા માફ નહીં કરે તો શું તમે તમારા ગુનાહ ને ખુદાવંદ તઆલાની રહમતને તમે કમ્પેર કરો છો અલ્લાહ સુબહાન તઆલા કુરાનમાં કહે છે સૂરે ઝુમરમાં 39મી સૂરો છે آيات 53 أعوذ بالله من الشيطان الرجيم قل يا عبادي الذين أسرفوا على أنفسهم أي پیغمبر کہی دے اللہ کنے کہ تم لوگ کا جی تمہارا پوتانا نفس پر ظلم کر رہا ہے گناہ جی مانس کرے پوتانا نفس پر ظلم کرے چھے کاش سمجھ تو ہوت کوئی پن عقل وارو مانس چھڑی لے نے نہ پگما نے نہ کہ پن એ જ વસ્તુ એ કરે છે જ્યારે ગુનાહ કરે છે ત્યારે પોતાના રૂહમાં છરી નાખે છે પોતાને ડેમેજ કરે છે અલ્લાહ સુબહાન તઆલા કહે છે જે તમે લોકો પોતાના દિલ ને પોતાના નફ્સ ઉપર અસરાફ કર્યા છો જબરદસ્તી કર્યા છો અલ્લાહ કને કહી દો લા તકનતુ મિન રહમતિલ્લાહ ખુદાની રહમતમાં કોઈ દિવસ માયુસ નહીં થતા કોઈ દિવસ એવું વિચાર નહીં કરજો કે મારા જેવાને ખુદા માફ નહીં કરે ઇન્નલ્લાહ યગફિરુ ઝુનુબ જમીઆ તમે જો ખુદાવંદ તઆલાની સામે આવો અને દિલથી તમે તૌબા માંગો તો અલ્લાહ તઆલા બધે ગુનાહ એક સમયમાં તમે માફ કરશે એક જ લમ્હામાં માફ કરશે ઇન્નહુ હુવલ ગફૂરુર રહીમ કારણ કે ઈ ગફૂર છે રહીમ છે સલવાત પર મુહમ્મદ વઆલ મુહમ્મદ ખુદાવંદ તઆલા તવાબ છે એનું નામ ચાલુ માફી ચાલુ જે છે માફ કરવા વાળો એમ નહીં કે તમે જે અમારી સામે એક જણ આવે કહેશે કે મેં તમારા સામે કાંઈ ગલતી કરી છે મને માફ કરો તમે કહો ચાલો માફ કરો પાછો આવે બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા દિવસે તો અમારું પણ સબર એક ફેરે ખતમ થઈ જાય કે તું તો જો છે ને તને કોઈ ઈરાદો નથી બદલાવવાનો અલ્લાહ સુબહાન તઆલા કહે છે હું તવાબ છું જ્યારે તમે આવો અને દિલથી માંગો કે યા અલ્લાહ મને ખબર છે હું ગઈકાલે આવ્યો હતો મને ખબર છે કે ગયા અઠવાડિયે આવ્યો હતો પણ મારાથી પાછી ગલતી થઈ ગઈ આ મારી કમજોરીના કારણે યા અલ્લાહ મને માફ કર અલ્લાહ સુબહાન તઆલા માફ કરે છે તવાબ છે એ અને તમે જો કે ખુદાવંદ તઆલાની રહેમત કેટલી છે ખાલી માફ નથી કરતો પણ એ જે છે ને અમારા તરફ તૌબા કરે છે તૌબા એક એવો શબ્દ છે જેમાં અલ્લાહ સુબહાન તઆલાએ તૌબા કરે અને ઇન્સાને તૌબા કરે તૌબા એટલે એકબીજાની તરફ રુજૂ થવાનું અમે જ્યારે તૌબા કરે છે ત્યારે અમે અલ્લાહ તઆલા તરફ રૂખ મોરે છે પણ અલ્લાહ તઆલા પણ અમારી તરફ રૂખ મોરે છે આ હું તમે એક કિસ્સો બયાન કરું જે તમે સાંભળ્યો હશે એક ગઝવા હતી ગઝવા એટલે જંગ જેમાં પૈગંબરે ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લા પોતે શરીક હોય તો એને ગઝવા કહેવાય છે જ્યાં પોતે હતા સાથે એ ગઝવાએ તબુક જે છેલ્લે છેલ્લે પૈગંબરની વફાત પહેલાં બે વર્ષ પહેલાં ત્રણ વર્ષ પહેલાં આ ગઝવા માલાકા નીકળ્યા હતા હવે એમાં શું થયું કે મુસલમાનો બધાએ તો નહીં પણ અલાકાને નહોતું જાઉં કેમ એક તો આ ગઝવા જે છે તબુક ક્યાં હતું સિરિયામાં હતું શામ એ જમાનામાં શામ રોમનનો એક ભાગ હતો રોમનો એક ભાગ હતો જે આપણે કહે ઇંગ્લિશમાં ઇસ્ટર્ન બાયઝન્ટાઇન એમ્પાયર શામ તો ત્યાં સુધી જવાનું દૂર હતું 500 કિલોમીટર હતું મદીનાથી પહેલો પ્રોબ્લેમ બીજું કે સખત ગરમીનો મોસમ હતો સમર હતું ને ગરમી હતી બહુ અને ત્રીજું કે
ઈ જમાનામાં હાર્વેસ્ટ નું ટાઈમ હતું એટલે જે છે ખજૂર ને બીજા બધા ફળ તૈયાર થઈ ગયા હતા પાકી ગયા હતા અને ઓલાકાને જાડમાંથી કાઢવું હતું એટલે બધી રીતે આ એક હતું ઓલાકાના બહાના હતા તો એમાં શું થયું કે બીજા માણસો આવ્યા પૈગંબરનું કોલ માનીને અને હાજર થઈ ગયા જંગ માટે પણ બીજા જે છે આવ્યા એક પછી એક પૈગંબરને બેસાડીને એને સમજાવવાની કોશિશ કર્યા કે આ કારણે હું નહીં આવી શકું યાર રસૂલ હું આવતે સાચે એકચ્યુઅલી મને આવું હતું પણ શું કરે અમે કે હવે અહીંયા બીજી અમે મસરૂફિયાત છે આ બધા ફળ જે છે હવે કારણ બીજા આવીને કીધા અમારી પાસે જે છે પૈસો નથી બીજાઓ કીધો કે બહુ ગરમી છે અરે આ રસૂલે ખુદાનું કરમ ને એની આદત કે વધારે પછી પૂછાપૂછ ના કરે જે પણ આવતા હતા અલગ એ બસ કહેતા બરાબર છે ચાલો તમે કહેતા હો તો તમે રોકાઈ જાઓ અમે જાય છે એવી રીતના ઘણા માણસો જે છે ના ગયા સાથે મુસલમાનો હું તમે ગઈકાલ કીધું ને કે મુનાફિક આપણે મુનાફિકની વાત કરીએ તો કુરાનની સૂરે હદીદમાંથી મુનાફિક જે છે એ સમજે છે કે મારી ખોટી વાતો જે છે બધા કબૂલ કરી લીધા છે તો હું એમાં કામયાબ થઈ ગયો છું સમજતા નથી કે એક દિવસ આવશે જે આ બધી જૂઠી વાતો જે છે એને પાછું એનું સામનો કરવું પડશે કયામતના દિવસે જ્યારે નૂર એની પાસે નહીં હોય તો આ ખુશ થઈ ગયા બધાએ તો અલ્લાહ સુબહાન તઆલા આના પર હવે કોમેન્ટ્રી પોસ્ટ મોર્ટમ સૂરત તૌબામાં આપે છે આયત સૂરા નવમી આયત છે 81 સૂરા 9 આયત 81 અલ્લાહ સુબહાન તઆલા કહે છે આઉઝુ બિલ્લાહી મિનશ શૈતાનિર રજીમ ફરિહલ મુખલ્લફીન ના فرح المخلفون بمقعدهم خلاف رسول الله જે માણસો નક્કી કર્યા હતા કે અમે પૈગંબર સાથે નથી જાઉં અલાકા ખુશ થઈ ગયા કારણ કે પૈગંબર અલાકાનો એક્સક્યુઝ ને બહાનો કબૂલ કર્યો એટલે અલાકા ખુશ وكرهوا ان يجاهدوا باموالهم وانفسهم في سبيل الله અલાકા હાજર નહોતા ખુશ નહોતા કે જિહાદ કરે ખુદાوند تعالی ની રહેમા પોતાનું માલ ને પોતાની જાન સર્ફ કરે અલગ નહોતું જોતું વકાલુ ને કહેતા હતા લા તનફિરુ ફિલ હર આ ગરમીમાં કોણ જશે અલ્લાહ સુબહાન તઆલા જવાબ આપે છે કુલ અલગ ને કે નારુ જહન્નમ અશદ્દુ હરન જહન્નમની આગ આના કરતા અનેક ગરમ છે તમે ગરમીની વાત કરો છો જહન્નમની આગ આનાથી ઘણી ગરમ છે લૌકાનુ યફકહૂન કાશ કે તમે સમજતા હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ત્રણ માણસો હતા એમાં એકનું નામ હદીસમાં મળે છે કાબ બિન મલિક એકનું નામ છે મુરાર બિન અલ રબી ને ત્રીજો હિલાલ બિન ઉમૈયા અલ વાકિફી આ ત્રણ માણસો પણ પૈગંબર પાસે ગયા અને માઝરત ચાહે કે અમે નહીં આવી શકીએ અને કોઈ બહાનો આપ્યા અને પૈગંબર જે છે કબૂલ કર્યા પણ આ ત્રણ માણસો મુનાફિક નહોતા મુમિન હતા હવે મુસલમાનો તો ચાલી ગયા આગળ તબુક તરફ આ ત્રણ જે છે અલગને નિંદર ના આવે કારણ કે અલગે કીધું અમારાથી આ શું કામ થઈ ગયું કેવી રીતના અમે આવી રીતના બોલ્યા અને પૈગંબરે કાંઈ એતરાજ ના કર્યા હવે અલગની અંદર અંદર ગિલ્ટ હતું કે અમે આ ભૂલ કર્યા છે ખોટું બોલ્યા હવે જ્યારે તબુકથી માણસો બધા પાછા આવ્યા તો તમે મુનાફિકીને જો ગયા બધા પૈગંબર સાથે હાથ મલાવવા બહુ સારું થયું કેવું ગયું બધું બધું બરાબર પસાર થયું હા આમ તેમ એ પૈગંબર પણ અલ્હમ્દુલિલ્લાહ કરતા હતા આ ત્રણ જે છે હવે પૈગંબરને શું મોઢું દેખાડે એટલું અલગનું ગિલ્ટ હતું અંદર નક્કી કર્યા કે અમે જે છે સાચી વાત કરવાના છે ગયા પૈગંબરે ખુદા પાસે અને કીધું કે યા રસૂલલ્લાહ અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ અમે જે છે ખોટું બોલ્યા હતા એકચ્યુઅલી અમારે કોઈ બહાનો ન હતો અમે આવી શકતા હતા પણ અમે તમે જૂઠું બોલ્યા હવે પૈગંબર જાણે છે કે આ બીજા બધા જૂઠા છે ને હવે પણ આવીને આટલા મોટા મોટા ચહેરા પર મુસ્કુરાહટ એ બધા ખોટા આ બિચારા મોમિન છે પણ તમે જોશો પૈગંબર શું કહે એક હુકમ આપ્યા કે આ ત્રણ માણસો જે છે એની સાથે હવેથી કોઈ બોલે નહીં અલગ સાથે કોઈ વર્તાવ ના કરે અલગને આપણે ક્વોરન્ટીનમાં ક્વોરન્ટીન સમજો છો આપે હે ક્વોરન્ટાઈન ખૂબ હવે કમાલ છે જે એકચ્યુઅલ ક્વોરન્ટીનમાં નાખવા જ લાયક હતા અલગને તો બેગામાં મૂકી દીધા પણ આ ત્રણ માટે એક જાતનું એનું પ્લાન હતું તરબિયતનું કારણ કે અલગ મોહેબ હતા અલગ સાચે તોબા કર્યા હતા હવે ખુદાવંદ તઆલા પાછું આ સ્ટોરીનું આ દાસ્તાનનું ડીબ્રીફ કરે છે એ જ સુરા તૌબામાં આયત 118
પછી અલ્લાહ કહે છે વઅલસ સલાતત લઝીન ખલફુ, ઓલા ત્રણ માણસો જે રહી ગયા હતા, ખુદાવંદ તઆલા એ ત્રણ માણસોનો જિક્ર કરે છે જે પાછળ રહી ગયા હતા, હત્તા ઇઝા ધાકત અલેહિમુલ અર્ધ, અલકનું એવું સિચ્યુએશન થઈ ગયું કે આ દુનિયા અલકા માટે તંગ થઈ ગયું, અલકાને દિલ એવું થઈ ગયું કે શ્વાસ નહોતા લઈ શકતા, બીમાર આબી હદ, હાલાંકિ દુનિયા એટલું વસી છે પણ અલકાને બધું તંગ દેખાતું હતું. પછી શું થયું? વધન્નુ અન્લા મલજાન મિન અલ્લાહ ઇલ્લા ઇલૈ, આલા કહે કીધા યા અલ્લાહ આ ચીજમાંથી હવે કોઈ છુટકારો નથી સિવાય તારા હેલ્પથી, તું જો અમારા પર એક મીઠી નજર કર તો અમે નીકળી શકીએ આમાંથી. તો ત્યારે શું થયું? અલ્લાહ શું આ વર્ષ વિચાર કરવા જેવું છે. અલ્લાહ કહે છે તાબા અલૈહિમ, ખુદાવંદ તાલા આલા તરફ તૌબા કર્યા, એટલે અલકા તરફ રૂખ મળ્યા, લિય તુબુ ઇલૈ, તાકે અલકા તૌબા કરે. ખુદાવંદે તઆલા જ્યારે કોઈ મોમિન માણસ દૂર વટાઈ જાય છે નાથી, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે એ મોમિન મા ગરક બી રબ્બિકલ કરીમ, આ કુરાની આયત છે. શું થઈ ગયું તને કે તું મારા ને તારાની વચ્ચે આટલી તું દૂરી અખ્તિયાર કર્યો છે, પાછો આવી જા. ખુદાવંદે તઆલા કોઈ કાસિદને મોકલાવે છે, કાંઈ વસ્તુ જાય છે, એ સાંભળે છે, કાંઈ વાંચે છે, કાંઈ ને એના દિલમાં એક જાતની ખુદાવંદે તઆલા તરફ રજૂ પાછું કરે છે, એ અલ્લાહ તરફથી આવે છે. તાબલ્લાહુ અલયહિમ લિયતુબુ અલયહિમ, એટલો મહેરબાન છે આપણો રબ, ખાલી તવાબ નથી પણ સાથે સાથે અમે શિખામણ આપે છે કે તૌબા કરો, બહાનો છે ખાલી. હદીસમાં છે કે ખુદાવંદે તઆલા બહાના ગોતે છે માણસોને માફ કરવા માટે, બહાના. જો આવો મહેરબાન રબ હોય, તમે કહો છો એક માણસ એક ફેરે આવે છે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહી સલામ પાસે, એના ચહેરા પર માયુસીનું નિશાન છે, તો ઇમામ જોઈ છે કે આ ખુશ નથી, એને કહે છે કેમ તો આજે આટના જ દેખાય છે, તો એ કે હું હમણાં હસન અલ બસરીના મજલિસમાંથી આવું છું પાછું. હસન અલ બસરી એક સહાબા, તો એની પણ ક્લાસ ચાલતી હતી, એની મજલિસમાંથી હું આવ્યો પાછો, ને એ કહેતો હતો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇન્સાનને એટલા બધા નેમતો આપ્યો છે અને ઇન્સાન એટલો ના શુકરાન છે કે મને તાજુબ થશે જો ઘણા માણસો જન્નત જશે, લગભગ બધા જહન્નમમાં જશે. એ જ્યારે રહેતા બોલ્યો તો હું બહુ મુતાસિર થયો. તો ઇમામ કહે છે વો આના અકુલ, હું કહું છું કે વાત સાચી છે પણ અલ્લાહ સુબહાન તઆલા એટલો રહીમ છે કે હું ઝૈનુલ આબિદીન તઅજ્જુબ કરીશ કે જો માણસો જહન્નમ રહે છે તો. એટલે આ ખુદાવંદ તઆલાની રહેમત છે. બસ એટલું જ કે જો અમે અલ્લાહ તઆલા તરફ આ રસ્તા પર આગળ આવવું જોઈએ તો એનો પહેલો જે છે મનાઝિલ સાઈરીન જે કહેવાય છે, જે ખુદાવંદ તઆલા તરફ હરકત છે, એમાં પહેલો મકામમાં આવે છે તૌબા. એના વગર આગળ માણસ વધી નહીં શકે. તૌબા અને તૌબાની આદત ચાલુ જો માણસમાં હોય કે ખુદાવંદ તઆલાને કહે કે તું મને જાણે છે જેતા કોઈ બીજું મને જાણતું નથી, તું જાણે છે હું કેટલો ઝઈફ છું, તું જાણે છે હું કેટલો તારો સામનો કરું છું, તું જાણે છે હું કેટલો ગાફિલ છું, કેટલો ભૂલી જાઉં છું, યા અલ્લાહ મને તું માફ કર. તો પછી તમે જોશો કે એક તમારે દિલમાં એક તાકાત આવશે જેનાથી તમે આ સાઈડેથી ઓલી સાઈડ જે ઓલી પસાર જે છે નથી કરી શકતા, એ આસ્તે આસ્તે તમે કરી શકશો. ખુદાવંદ તઆલા પાસે દુઆ છે કે એ વસ્તુમાં અમે તૌફીક આપે ઇન્શાઅલ્લાહ તઆલા. આજ રાત ઇન્શાઅલ્લાહ હમે હુર ઇબ્ન યઝીદ અર-રિયાહી કે મસાઇબ પે થોડી બાતે કરની હૈ, ક્યુંકે જો કોઈ ભી મિસદાક તૌબા હો કરબલા મે તો વો બેશક શખ્સિયત હુર બિન યઝીદ અર-રિયાહી હૈ. કોન થે યે હુર ઓર ઉસકે ગુનાહ ક્યા થે? જૈસે હમને હમ સુન ચુકે હુર વો થા જો કૂફે કી ફૌજ કા એક ફરમાનદાર થા, ઇબ્ન ઝિયાદ સે મામૂર થા કે જાઓ હુર હુસૈન કી તલાશ કરો,
اور اس کو کوفہ سے روکو. حر وہ تھے جس نے امام علیہ السلام کا سفر کربلا کی طرف رخ کیا. حر وہ تھے جس نے امام علیہ السلام کے سامنے گستاخی کی تھی, امام کو زبردستی سے روکنا چاہا تھا اور امام کے گھوڑے کے لگام پر ہاتھ رکھا تھا. لیکن عزادار, اس کے ساتھ ساتھ حر کے دل میں اہل البیت علیہ السلام کا کچھ احترام بھی تھا. یہ فرق تھا اس میں, ایک احترام بھی تھا. جب اس نے امام علیہ السلام کا گھوڑا کا لگام تھاما تھا اور زبردستی سے رخ موڑنے کی کوشش کی تھی, تو امام علیہ السلام نے اس کو بہت سنگین کلام سے فرمائے تھے. کیا کہا تھا؟ کہا, یہ حر ثقلت کا امک, تیری ماں تیری غم میں بیٹھے. اور عرب میں ماں کا نام لینا بہت بڑا تانا ہوتا ہے اور وزنی بات ہوتی ہے. لیکن حر کے دل میں جناب فاطمہ کا ایک احترام تھا, ایک قدر تھی. عرض کرنے لگے, اگر آپ کی ماں فاطمہ نہ ہوتی, اے حسین تو کوئی اور ہوتا تو میں بھی ایسے ہی طرز سے تجھے جواب دیتا, لیکن میں کیا کروں, مجھے خاموش رہنا پڑتا ہے کیونکہ تیری ماں فاطمہ زہرا ہے. میں کہوں گا, اے حر یہ تیری فاطمہ کی عزت اور احترام کی وجہ سے تجھے جنت کی توفیق نصیب ہوئی, ورنہ جو لوگوں کو فاطمہ علیہ السلام کا مقام کی کوئی پرواہ نہیں, رسول خدا نے کہا ہے کہ یہ لوگ اللہ کی رحمت سے بہت دور ہوں گے. عزادار حسین, عاشور کا دن جب نمودار ہوا, اس دن حر بیتاب تھے, اپنے خیمے میں بے چینی کے عالم میں تھے. اس کا ایک دوست تھا جس کا نام ہے مہاجر بن اوس. جب مہاجر نے یہ کیفیت دیکھی حیران ہو گیا, کہنے لگا, اے حر کوئی مجھے پوچھتا کہ فوج شام میں سب سے بہادر شخص کون ہے تو میں تیرا ہی نام لیتا. تجھے کیا ہو گیا آج, تو خوف زدہ نظر آتا ہے. حر نے کہا, اے مہاجر اخیر نفسی بین الجنت والنار, واللہ میں اپنے آپ کو جنت اور دوزخ کے درمیان پاتا ہوں. پھر حر نے فیصلہ کیا اور طے کیا کہ میں جو ہے نا امام کے ساتھ ہو جاؤں گا, امام کے قیام کی طرف اپنے بیٹے کے ساتھ, اپنے غلام کے ساتھ روانہ ہو جاتے ہیں. لیکن حر کیسے آتے ہیں؟ حدیث میں عجیب و غریب کلام ہے کہ حر نے اپنے بیٹے سے کہا, میرے ہاتھ باندھ لو. حر آتے ہیں امام کی طرف بندے ہاتھ اسیر کی طرح, اور یہاں حسین علیہ السلام عباس کو کہتے ہیں, بھیا عباس میرا مہمان آ رہا ہے, جاؤ میرے مہمان کے استقبال کرو. امام علیہ السلام اپنے ہاتھوں سے حر کے ہاتھ کھول دیتے ہیں. حر بہت شرمندہ ہے, معذرت سے ہاتھ جوڑتا ہے, کہتا ہے, مولا میں نے آپ کو یہ زمین میں مبتلا کیا ہے, خدا کی قسم, یہ ہے مقتل کے کلام, خدا کی قسم مجھے یہ توقع نہیں تھی کہ یہ لوگ آپ کے قتل کے لیے آمادہ ہو جائیں گے, میں نے سوچا کہ آپ لوگ جو ہے بات چیت کے بعد رہا ہو جائیں گے. حر کہتا ہے, مولا کیا آپ مجھے معاف کر سکتے ہیں؟ اے حسین میری بخشش کا کوئی امکان ہے؟ میں کہوں گا, حر تیرے سامنے تو کریم ابن الکریم ہے. امام علیہ السلام نے کہا, اے حر میرے اللہ نے تجھے معاف کیا, میں نے بھی تجھے معاف کیا. یہ کہہ کر امام نے حر کو گلے سے لگایا. حر نے امام سے کہا, مجھے اجازت دیں کہ میں جنگ کروں, مولا مجھے آپ کی دفاع کے لیے پہلے جانے دیجئے تاکہ روز قیامت میں رسول خدا کی شفاعت نصیب ہو مجھے. اور امام علیہ السلام بھی حر کو اجازت دیتے ہیں. یہ غور کرنے کی بات ہے کہ یہ مہمان تھا, پھر بھی امام نے اس کی اجازت دی. میرے ذہن میں ایک بات آئی کہ شاید ایسے ہوگا کہ امام نے سوچا کہ یہ ہمارا مہمان آیا ہے, اس وقت آیا ہے کہ جب ہمارے پاس کوئی کھانے کی چیز
કોઈ પીને કી ચીજ ભી નહીં હૈ કે હમ ઇસકી મહેમાન નવાઝી કર સકે. ઇમામ ને ઇજાઝત દી. પહેલે હુર ને અપને બેટે જિસકા નામ હૈ અલી ઇબ્ને હુર ઉસકો ભેજા. બેટા ને જંગ કરની શુરુ કી. એક વક્ત આતા હૈ કે ઉસને ફિર આવાઝ દી, અસલામુ અલયકા યા અબા અબ્દુલ્લાહ. હુર સમજ ગયે કે મેરા બેટા શહીદ હો ગયા. મેદાન કી તરફ બઢને લગે. હુસૈન અલયહિસ્સલામ ને ઉસકા હાથ પકડા. અય હુર, જવાન બેટે કી લાશે મેં અકેલા બુરા બાપ કો નહીં જાના ચાહીએ. તુ અપને જવાન બેટે કી લાશ કૈસે ઉઠાયેગા. મેં હુસૈન તેરે સાથ ચલતા હું. મેં કહુંગા અય હુર, અનકરીબ ઇસ વક્ત ભી આને વાલા હૈ કે યહી હુસૈન અપને કડિયલ જવાન અલી અકબર કી લાશ કો મેદાન મેં તલાશ કરને જાયેગા. અજરકુમ અલલ્લાહ. હુર મેદાન મેં જાતે હૈં. પહેલે લશ્કરે શામ સે ગોયા હોતે હૈં ઓર ખિતાબ કરતે હૈં. ઉનકો યાદ દિલાતે હૈં કે આપ લોગ જિસ રસૂલ કે કલેમા પઢતે હૈં યે ઇસકા નવાસા હૈ. આપ જાનતે હૈં કિસકે સામને ખડે હુએ આપ લોગ. લેકિન હુર કી દલીલ કો કોઈ સુનને કે લિયે તૈયાર નહીં થા, માનને કે લિયે હાજિર નહીં થા. તો હુર અપની જંગ શુરૂ કરતે હૈં. અપને જંગ કે રજઝ ઓર શાયરી પઢતે હૈં. દુશ્મનાન કો વાસિલે જહન્નમ કરતે ચલે જાતે હૈં. લેકિન એક વક્ત વો ભી આતા હૈ કે અભી હુર જખમી હો જાતે હૈં ઓર ગોરે સે જમીન પે ગિરતે હૈં. હુર કે પેશાની સે ખૂન જારી થા, નિસ્ફ જાન બાકી થી. એક શાહિદ કહેતા હૈ કે મેને દેખા કે હુર ને ઇમામ કી તરફ રુખ મોરા ઓર કહા, અસલામુ અલયકા યા હુસૈન, મેરી આખરી સલામ લે લે. ઇમામ જલ્દી સે હુર કે પાસ આતે હૈં. હુર કી કૈફિયત દેખે મેરે મૌલા અપને જેબ મે સે એક રૂમાલ નિકાલતે. યે રૂમાલ ફાતિમા ઝહરા ને અપને હાથો સે બનાઈ થી. મેં કહુંગા એ હુર, કિતને ખુશ કિસ્મત હૈ તુમ, તુમને ફાતિમા કી ઇજ્જત રખી તો કયામત તક તેરે સર પર ફાતિમા કા રૂમાલ રહેગા. ઓર હુસૈન ફરમાતે હૈં ઉસકો, હુર તેરે માં ને તેરે સહી નામ રખા થા. અંતલ હુર ફિ દુનિયા વ અંતલ હુર ફિ આખિરા. એ હુર, તુ ઇસ દુનિયા મે ભી આઝાદ ઓર આખિરત મે ભી આઝાદ રહેગા. અલા લઅનતુલ્લાહ અલ કૌમ ઝાલિમીન. માતબ હુસૈન. યા હુસૈન, યા હુસૈન.